ॐ सहनाभवतु सहनोभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्णैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिम् मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णसन्निहितो भवे ग्रंथकारगे अष्टमवर्णकम् मा अस्मिन् अष्टमवर्णके शरीरत्वे विलक्षणत्वम् उच्यते आत्मा शरीरत्वे विलक्षणसे त्रण शरीर थे विलक्षणसे किविरते ते आ वर्णकमा क्या मावशे तो आत्मा शरीरत्वे थे जुदासे इस समझ मावडे पहला शरीर त्रय ने समझवा पड़े तो भी आत्मा कर जुदा से कही सका है दीदी प्रथम अतः शरीर त्रय मुच्चरे इन पहला आ त्रण शरीर चर्चा कर सु स्थूलम सूक्ष्मम कारणम इति शरीरम त्रिविधम शरीर त्रण प्रकार से स्थूल शरीर सूक्ष्म शरीर कारण शरीर तो पहला स्थूल शरीर चर्चा करें तत्र सर्वेषां प्रत्यक्षं कर्णचरणादि अवयवोपेतं स्तंभवत् भवतमानं यत्तत् स्थूल शरीरं
એ બધાને પ્રત્યક્ષ છે. કેવું? સ્તંભવત વર્તમાન. આમ થાંભલો એટલે જેટલો સ્થૂળતાનો દ્રષ્ટાંત આપ્યું તેવું જ આ સ્થૂળ શરીર છે, જે બધાને પ્રત્યક્ષ છે, બધાના પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવનો વિષય છે. શરીર કયું? શિર્યમાણત્વાત શરીરમ. કારણ કે એ નશ્વર છે, એ ક્ષીણ થનારું છે, નષ્ટ થનારું છે. મળે શરીર કહેવાય. દહ્યતે એ દેહ, અથવા જેનું દહન થાય છે એ રીતે પણ એ દેહ કહેવામાં આવે. અને આ વ્યાખ્યા જેનું જે ક્ષીણ થાય છે, જે નશ્વર છે, સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને અને કારણક્ષેત્રને લાગુ પડે છે. અને તે રીતે દહ્યતે એ દેહ, જેનું દહન થાય છે દેહ છે, પણ આ ત્રણેય શરીરને લાગુ પડે છે. સ્થૂળ શરીર છે સ્થૂળ કાર્યત્વેના, એ સ્થૂળ પંચમાં ભૂતની ઉપજ છે માટે એ સ્થૂળ છે. સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ પંચમાં ભૂતની ઉપજ માટે એ સૂક્ષ્મ છે. એને વળી લિંગ શરીરમાં કહેવામાં આવ્યું. કઈ જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે જે લીન અવર્થમ જે છુપાયેલા છે શબ્દ સ્પર્શ વગેરે, એ બધાને પણ આપણને એ જ્ઞાન કરાવે છે, જ્ઞાત કરાવે છે, માટે એને લિંગ શરીરમાં કહેવામાં આવ્યું. હવે સ્થૂળ દેહ તો જાણે બધાને પ્રત્યક્ષ છે માટે એનો આવે છે કોઈ પ્રશ્ન નથી. સૂક્ષ્મ દેહ જે ઇન્દ્રિયના જ્ઞાનના વિષય નથી, પ્રત્યક્ષ નથી, એના વિશે પ્રશ્ન જન્મી શકે. 77 ના પાન પર કહ્યું, નાનુ સ્થૂલસ્ય પ્રત્યક્ષેણ અનુભૂયમાનત્વાત્ તત્ર ન સંદેહ. સ્થૂળ શરીર તો પ્રત્યક્ષ અર્થાત જ્ઞાનેન્દ્રિયોના અનુભવનો વિષય છે માટે સ્થૂળ શરીર છે એના હોવા વિશે કોઈ સંદેહ નથી. સૂક્ષ્મ શરીર છે બહિ અપ્રતિદે. સ્થૂળ શરીર જેવી રીતે શબ્દ સ્પર્શ એટલે જ્ઞાનેન્દ્રિયોના જ્ઞાનનો વિષય છે, તેવી રીતે સૂક્ષ્મ શરીર તો એવું પ્રત્યક્ષ નથી, એની પ્રતીતિ નથી, અર્થાત આંખોથી વગેરે જોઈ ના શકાય, સ્પર્શી ના શકાય. તે સૂક્ષ્મ શરીર છે એ કેવી રીતે નક્કી કરવું? તો દસ્તી હતી કથમ જ્ઞાન, જ્ઞાન કથમ જાય. તે સૂક્ષ્મ શરીર જે સ્થૂળ શરીરની જેમ આવી રીતે જોઈ શકાતો, અનુભવી શકાતો નથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા, જે પ્રત્યક્ષ નથી, એ છે એનો નિર્ણય કેવી રીતે કરવો? શૃણુ તો ગુરુજી કે સાંભળ, સપ્તદશ કરણ કાર્ય તત્ સૂક્ષ્મ શરીર જ્ઞાતમ શક્યમ. આ સૂક્ષ્મ શરીર જે કરણ છે, સ્થૂળ શરીર કાર્ય છે, સૂક્ષ્મ શરીર કરણ છે, અને અજ્ઞાન કારણ છે. કારણ શરીર, કરણ શરીર, કાર્ય શરીર. તો જે કરણ છે એનું હવાપણું ક્યારે નક્કી થાય? ક્રિયા પરથી નક્કી થાય. તો કોઈપણ ક્રિયાને સંપન્ન કરવા માટે કોઈ અસાધારણ કારણ જોઈએ તો જ વસ્તુ સંપન્ન થાય. જેવી રીતે કહ્યું ને કે ભાઈ લાકડાને ફાડવું હોય તો કુહાડી જોઈએ, એ સિવાય લાકડું ફાડી ના શકાય. ભલે કઠિયારો પણ હોય, લાકડું પણ હોય, સ્થળ કાળ પાકીને બધી વસ્તુઓ હોય, જો કુહાડી ના હોય તો એ લાકડું ફાડવાનું કાર્ય સિદ્ધ થઈ શકે નહીં. તેથી આ લાકડું ફાડ્યું છે એ પરથી કુહાડી અથવા એવું જ કંઈક હોવાનું સિદ્ધ, કારણ હોવાનું સિદ્ધ થાય છે. એ ક્રિયા પરથી સિદ્ધ થાય કે કરણ હોવું, કારણ કે કરણ વગર ક્રિયા સંપન્ન ના થઈ શકે. કરણ સાધન. કેવું સાધન? અસાધારણ સાધન, જે હોવું જ જોઈએ, જેના વગર ના ચાલે. એવા કેટલાય સાધનો છે જે હોવા જોઈએ, કદાચ ન હોય તો કંઈ કામ ચાલે. સ્થળ હોવું જોઈએ, કાળ હોવું જોઈએ, ઈશ્વર હોવું જોઈએ, આ હોવું જોઈએ, આવી નાની મોટી વસ્તુ હોવી જોઈએ બધી.
પરંતુ એમાં કઈ વધઘટ થાય તો કદાચ ચાલે, એ બધા સાધારણ કારણો છે જે બધાને કાર્યને લાગુ પડે. ખાવું હોય તો પણ સ્થળ જોઈએ, કાળ આ બધું અમુક વસ્તુ બધી જગ્યાએ જોઈએ, સાધારણ કારણ કહેવાય, એ પણ જોઈએ. પણ પ્રત્યેક ક્રિયા કરવા માટે કોઈ અસાધારણ કારણ પણ હોય. ખાવું હોય તો મોં હોવું જોઈએ તો જ ખાઈ શકાય, જોવું હોય તો આંખ હોવી જોઈએ તો જ જોઈ શકાય, સાંભળવું હોય તો કાન હોય તો સાંભળી શકાય. આ શું છે? કારણ છે, અસાધારણ કારણ છે. તેથી બધી ક્રિયાઓ સંપન્ન થાય છે. આ સૂક્ષ્મ શરીર 17 અવયવનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ એમ 17 અવયવનું બનેલું છે. આ બધા જ કારણ છે, અર્થાત આ પ્રત્યેક દ્વારા કોઈ ને કોઈ વિશેષ ક્રિયા સંપન્ન થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ વગેરે 5 વિષયોનું જ્ઞાન સંપન્ન થાય છે. ટૂંકમાં આ વિષયનું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે એ જ્ઞાન મળે આવશ્યક જ્ઞાનેન્દ્રિય હોય તો ના થાય. તેમ 5 કર્મેન્દ્રિયો છે, પોતાનું કાર્ય કરે છે, પણ ત્યારે જ થાય જ્યારે એ કર્મેન્દ્રિય હોય. 5 પ્રાણ પોતાનું કાર્ય કરે છે, પ્રાણ અપાન વ્યાન બધું ત્યારે જ થાય. મન પોતાનું કાર્ય કરે છે, બુદ્ધિ પોતાનું કાર્ય કરે, દરેક વસ્તુ કાર્ય કરે છે. ટૂંકમાં દરેક દરેક કોઈને કોઈ વિશેષ કાર્ય સંપન્ન કરવા માટેનું ખાસ સાધન છે. ટૂંકમાં જોરૂપી વિશેષ કાર્ય સંપન્ન કરવા માટે આ ચક્ષુ છે એ ખાસ સાધન છે, જેના વગર જોવાનું કાર્ય સંપન્ન ના થાય. નકર જગ્યાએ શબ્દશ કરણ કાર્ય ઈ આ 17 જે કરણ છે, સાધન છે, એ પ્રત્યેક પોતાનું વિશેષ કાર્ય કરે છે. એ પરથી નક્કી થાય કે ભાઈ આ સૂક્ષ્મ શરીર છે, જે કાર્ય બીજું કોઈ સંપન્ન ના કરી શકે, અને જે આ જ કરી શકે એ પછી નક્કી થાય કે સૂક્ષ્મ શરીર છે. એટલે પ્રશ્ન કરવામાં આવે કે હજી પણ સૂક્ષ્મ શરીર જોતા તો નથી, તો સાંભળો છો, જુઓ છો, પકડો છો, છોડો છો, હાથનું કામ છે, તો તર સપ્તદશીકરણ કારણે બી સ્થૂળ શરીરને કરતો ન શક્ય દેવા. આમ જે કહો છો, જોવું, સાંભળવું, ખાવું, પીવું, પકડવું, છોડવું, આ બધા સૂક્ષ્મ શરીરના કાર્યો છે. તો આ સ્થૂળ શરીરથી આ કરતા કાર્ય થાય કે ના થાય? હાથ સ્થૂળ શરીરનો અંગ છે, એને પકડી શકાય? વાણી આ બધો તો એ સ્થૂળ શરીરના અંશ નથી. તો આ બધા કાર્યો સ્થૂળ શરીરથી નથી થતા એમ કેમ કહેવાય? સ્થૂળ શરીર ન થતું હોય તો જ આપણે સૂક્ષ્મ શરીર નામનું બીજું એક કારણ બીજું છે એને આપણે કલ્પના કરવી પડે. બાકી જે વસ્તુ આપણને ઉપલબ્ધ છે, અવેલેબલ છે, એનાથી કામ ચાલતું હોય તો જે ઉપલબ્ધ નથી કે જે આપણા અનુભવનો વિષય નથી એને સ્વીકારવાની જરૂર નથી. એટલે કે આ બધા જ કાર્યો જે આપ કહો છો બધા જ સ્થૂળ શરીરથી સંપન્ન થતા હોય તો પછી કોઈ સૂક્ષ્મ શરીરની કલ્પના કરવાની જરૂર નથી. તો કેને બી એ કાર્યો સ્થૂળ શરીરથી સંપન્ન થતા નથી. સુષુપ્તિ મૂર્છા મરણેશુ સ્થૂળ શરીરે વિદ્યમાને બી સુષુપ્તિમાં, મૂર્છામાં અને મરણ વખતે તરત જ સ્થૂળ શરીરે વિદ્યમાને બી તે સ્થૂળ શરીર એમને એમ જ હોય છે, અકબંધ હોય છે. સપ્તદશ કર્ણ કાર્યાણામ અદર્શનાત, પણ હું એક પણ કાર્ય થઈ શકતો નથી, ચાલી શકાતું નથી, બોલી શકાતું નથી, ખાઈ શકાતું નથી, સાંભળી શકાતું નથી, જોઈ શકાતું નથી, કંઈ થતું નથી. તો એટલે શરીર છે પણ આ કાર્યો નથી.
જાગ્રત સ્વપ્ન એવો હો તત્કાળ દર્શનાચ, જાગ્રત ને સ્વપ્નમાં શરીર છે, પણ કાર્ય છે. એનું થઈ થયું કે આ શરીર ઉપર કશું ખવું છે. સુષુપ્તમાં શરીર છે પરંતુ આ બધા કાર્ય નથી. જાગ્રત સ્વપ્નમાં શરીર છે અને કાર્ય છે. એનો થઈ થયો કે સ્થૂળ શરીર ઉપરાંત કંઈક હોવું જોઈએ જેને કારણે આ બધી ક્રિયાઓ થાય છે. એટલે સ્થૂળ શરીર ભીતરે કે શબ્દ અવયવાદ અને 17 અવયવ કેમ કહેવામાં, 17 પ્રકારની ક્રિયાઓ થાય છે. એટલા માટે 17 પ્રકારની ક્રિયાઓ થાય છે એટલે સૂક્ષ્મ શરીરના 17 અવયવ છે એવું નક્કી કરવામાં આવ્યું. તેથી સ્થૂળ શરીર વ્યતિરેકેણ શબ્દશ અવયવાત્મકમ લિંગ શરીર અસ્તિ એવ ગંતવ્યમ. તેથી સ્થૂળ શરીર ઉપરાંત આ 17 અવયવ ધરાવનાર સૂક્ષ્મ શરીર છે એ તો લિંગ શરીર છે એ અવગંતવ્યમ, એ આપણે સ્વીકારવું પડે. હવે 70 પાન પાડો આગળ વધીએ. હવે ઇદમ પછી આગળ કહે, જો વાંચો. ઇદમ સૂક્ષ્મ શરીરમ અપે સ્થૂળ શરીરમ વિના ન કદાપે કાર્યમ કરોતિ, અતઃ ઉભયમ અપે દર્શનાદિ કાર્યમ કરોતુ ઇતિ ચે. એ પ્રશ્ન થયો ને, આપે કહ્યું કે સુષુપ્તિમાં સ્થૂળ શરીર છે છતાં પણ કાર્ય થતું નથી, બરાબર. જાગ્રત સ્વપ્નમાં કાર્ય થાય છે એટલે સ્થૂળ શરીર ઉપરાંત સૂક્ષ્મ શરીર હોવું જોઈએ. પ્રશ્ન એ થયો કે એકલું સૂક્ષ્મ શરીરે આ કાર્ય કરે છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને મળીને કરે છે. ટૂંકમાં સૂક્ષ્મ શરીર આપી સ્થૂળ શરીર વિના ન કદાપી કાર્યમ કરોતી, એવું ક્યારેય જોવામાં આવ્યું નથી કે સ્થૂળ શરીર વગર સૂક્ષ્મ શરીર સ્વયં કાર્ય કરતું હોય. સ્થૂળ શરીર ના હોય એ વિદાય લઈ લીધું સૂક્ષ્મ અને પછી કાર્ય કશું થતું નથી. આપના કહેવા પ્રમાણે સૂક્ષ્મ શરીર આ બધી ક્રિયાઓ કરતું હોય તો પછી સ્થૂળ શરીર વગર સ્વતંત્ર કરે કરતું હોવું જોઈએ ને. પરંતુ સ્થૂળ શરીર વગર કોઈ પણ ક્રિયા થતી જણાતી નથી. આપણે સૂક્ષ્મ શરીર હોવાનું સિદ્ધ કર્યું ખરું, પણ સાથે સાથે સ્થૂળ શરીર ન હોય તો કોઈ પ્રકારની ક્રિયાઓ સિદ્ધ થતી નથી. માટે અમને એવું લાગે છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને સાથે મળીને કરે છે. એકલું સૂક્ષ્મ શરીર નહીં, એટલે ઉભયમાંથી દર્શનાદિ કાર્યમ કરો તું. તો પછી આ બંને મળીને દર્શનને જોવું, સાંભળવું, ખાવું, પીવા બધી જે ક્રિયાઓ થાય છે એ આ બંને મળીને કરે છે એમ કહીએ તો શું વાંધો છે, કરો તું ઈધી છે. હવે જો પ્રશ્ન હોય તો પ્રશ્ન છે ને, પહેલાં તો સૂક્ષ્મ શરીર દેખાતું નથી એટલે છે ક્યાંથી નક્કી થયું? તો અન્વય વ્યતિરેક નક્કી થયું. જો ભાઈ આ સૂક્ષ્મ શરીર નથી તો સુષુપ્તિમાં કોઈ ક્રિયા નથી, સૂક્ષ્મ શરીર છે તો જાગ્રત સ્વપ્નમાં ક્રિયાઓ છે. પણ જાગ્રત સ્વપ્ન સ્થૂળ શરીર પણ છે એટલે એકલું સૂક્ષ્મ શરીર ક્રિયા કરે છે કેમ કહેવાય? એવું કોઈ અનુભવ હોય જ્યાં માત્ર સૂક્ષ્મ શરીર હોય અને સ્થૂળ શરીર ના હોય અને ક્રિયા થતી હોય તો આપણે કહેવાય કે એકલું સૂક્ષ્મ શરીર આ કાર્ય કરે છે. પરંતુ આપણે જોયું છે કે જાગ્રત સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર કામ કરે છે પણ આ ક્રિયાઓ થાય છે, પણ જો સ્થૂળ શરીર પણ છે અને તેથી એ બંને મળીને આ ક્રિયાઓ સંપન્ન કરે છે એવું કહીએ તો ઉત્તર આપે છે. ઈ છે એ દરેક આવું હોય તો એમ થાય પ્રશ્ન, આ પ્રકારે કેમ ના હોય? શૃણુ વિવેકેન વિચાર્યમાણે દર્શનાદિ કાર્યમ સકલમપે
સૂક્ષ્મ શરીર સાધ્યમેવ નતુ સ્થૂળ સાધ્યમ. શું સાંભળો? વિવેકેન વિચાર્યમાણે, જેને વિવેકથી વિચારી હતો, માત્ર વિચારીને પરંતુ વિવેકથી વિચારી હતો. આમ વિવેક વગર વિચારીએ તો જણાય છે કે વાત સાચી તમારી ભાઈ, કે શું શરીર પણ કાર્ય કરવાની અંદર તો કે એનો પણ ભાગ છે, બંને મળીને કરે છે. પરંતુ વિવેકથી વિચાર કોણ ખરેખર કરે છે? દર્શનાધિકારી સકલમપી સૂક્ષ્મ શરીર સાધ્યમેવ. આ જોવું સાંભળવું આ બધી જે ક્રિયાઓ છે, જો આપણે બરાબર વિચારીએ તો સૂક્ષ્મ શરીર જ એ કરે છે, સૂક્ષ્મ શરીર જ સાધ્ય છે, નહીં તો સ્થૂળ સાધ્યમ, એ સ્થૂળ શરીર સાધ્ય નથી. બંને ભેગાણ કર્યું કહેવામાં કશો વાંધો નથી, પણ છતાં પણ આમ તો શું થાય કે ભાઈ સ્થૂળ શરીર શું કરે છે, પેલું શું કરે છે, એનો પ્રશ્ન થાય ને. એટલે અહીંયા કહેવાય કે ભાઈ સ્થૂળ શરીરને આમાં કંઈ ભાગ નથી, માત્ર સૂક્ષ્મ શરીર આ બધી ક્રિયાઓ કરે છે. સ્થૂળ શરીર રહેઠાણ કરો, એનું શું કહેવાય? આલંબન કહેવાય, અથવા આયતનમ, રહેઠાણ છે. સૂક્ષ્મ શરીરને રહેઠાણ જોઈએ, એટલે આ આયતન છે, આલંબન છે, અધિષ્ઠાન છે. પણ સૂક્ષ્મ શરીર કેવું છે? ત્યારે એને કામ કરવાનું છે. ઓફિસ તો હોવી જોઈએ, ત્યાં બેસીને કામ થાય, ટેલિફોન હોય, ઇન્ટરનેટ હોય, બધો વ્યવહાર ક્યાં થાય? ઓફિસ જોઈએ. પણ ઓફિસ નથી કરતી, ટેલિફોન ઇન્ટરનેટ દ્વારા બધો વ્યવહાર થાય છે. તો કહે છે કે યાર સૂક્ષ્મ શરીરની બધી સાધ્ય આ ક્રિયાઓ સૂક્ષ્મ શરીર સંબંધ કરે છે સ્થૂળ શરીરની. તો પૂછે છે કથમ ઇતિ ચેત્, આપ કહો છો કે વિવેકથી વિચારવામાં આવે તો સમજાશે કે સૂક્ષ્મ શરીર બધી ક્રિયાઓ સંબંધ કરે છે સ્થૂળ શરીર નહીં, એ કઈ રીતે? ઉત્તર આવે છે કાષ્ઠમાં શ્રિત્ય અગ્નિ દાહ પાકાદિ કર્મ કરોતિ, કાષ્ઠ અભાવે ન કરોતિ તથાપિ અગ્નિ કાર્યમેવ દાહ પાકાદિ ન તો કાષ્ઠ કાર્યમ યથા તથા સ્થૂળ શરીરમાશ્રિત્ય તેન સૂક્ષ્મ શરીરેણ ક્રિયમાણમપે દર્શનાદિકમ સૂક્ષ્મ કાર્યમેવ ન તો સ્થૂળ કાર્યમ. તો દૃષ્ટાંત આવે છે કાષ્ઠમ આશ્રિત્ય અગ્નિ દાહ પાકાદિ કર્મ કરોતિ. અગ્નિ પોતાનું કર્મ કરે છે, શું કહે છે? દહનમ, બાળવું, પાક પકવવું. અગ્નિ બાળવાનું કામ કરે, પકવવાનું કામ કરે. તો એ કાષ્ઠમ આશ્રિત્ય, અગ્નિને કોઈને કોઈ પ્રકારનો આશ્રય જોઈએ. શુદ્ધ રહેવામાં અગ્નિ હોતો નથી, અગ્નિને કોઈ આશ્રય જોઈએ. કેવો આશ્રય? જેમ કે લાકડું કાષ્ઠ, તો કાષ્ઠનો આશ્રય લઈને જ અગ્નિ એ છે એ પોતાનું બાળવાનું, પકવવાનું વગેરે કામ કરે છે. કાષ્ઠ અભાવે ન કરો, કાષ્ઠ અર્થાત લાકડાના અભાવમાં, લાકડું ન હોય તો અગ્નિ હોય જ ના શકે. તો આપણે લાકડાના અભાવમાં અગ્નિને ક્યારે પણ કશું કાર્ય કરતો જોયો નથી. જ્યારે જ્યારે પણ અગ્નિને પોતાનું દહન કે પચન, બાળવું કે પકવવું આ પ્રકારે કાર્ય કરતો જોયો છે, ત્યારે હંમેશા કાષ્ઠ અર્થાત લાકડાનો આશ્રય લઈને જ કરતો જોયો છે. કાષ્ઠ અભાવે ન કરવાથી, કાષ્ઠના અભાવમાં ક્યારે પણ અગ્નિને આપણે આ કાર્ય કરતો જોયો નથી. બરાબર છે. એનો પ્રશ્ન છે કે આ બંને ભેગા મેં કરતા, પણ તથાપી અગ્નિ કાર્યમાં દાહ પાકારી
છતાં આપ બધા જાણે છે કે આ બાળવું અગ્નિનું કામ છે, કાષ્ઠનું કામ નથી. કાષ્ઠ બાળતું નથી. પછી પાકાદી રસોઈ પકવવી એ કામ પણ કોનું છે? અગ્નિનું છે, કાષ્ઠનું છે, પણ જાણીએ છીએ અમે. બધું કાષ્ઠ કાર્યમ લાકડાને આપણે દઝાડતું કુદર જોયું નથી, કે પછી ખીચડી પકવતું જોયું નથી. અગ્નિ કરે છે. એટલે પહેલા આ વિવેકે એને વિચાર્યા માણે ટૂંકમાં અગ્નિના દૃષ્ટાંત નક્કી કરવામાં આવ્યો કે અગ્નિને હંમેશા કોઈ આલંબન જોઈએ, કોઈ આશ્રય જોઈએ, જે લઈને જ પોતાનું કામ કરી શકે છે. અને કાષ્ઠ કે લાકડું હોય એ પ્રકારનું આલંબન છે, આશ્રય છે. પણ બધા કે કાષ્ઠ એકલું તો નથી કરી શકતું. અગ્નિ વગરનું કાષ્ઠ છે ને એ કે દઝાડવાનું કે પકવવાનું કામ કરતું નથી. અને જ્યારે અગ્નિ હોય ત્યારે દઝાડવાનું પકવવાનું કામ થાય છે. નક્કી થયું કે દઝાડવાનું કે પકવવાનું કામ કોણ કરે છે? અગ્નિ કરે છે. તથા તેવી રીતે સ્થૂળ શરીર આશ્રિત્ય તે સૂક્ષ્મ શરીરને પણ અગ્નિને જેવી રીતે કાષ્ઠ કે એવું કોઈ આશ્રય જોઈએ, તેવી રીતે સૂક્ષ્મ શરીરને પણ આ સ્થૂળ સ્વરૂપી આશ્રય જોઈએ, આયતરમ જોઈએ, એનું રહેઠાણ જોઈએ, રહેઠાણ જોઈએ. તથા સ્થૂળ શરીર આશ્રિત્ય તે રીતે સ્થૂળ શરીરનો આશ્રય લઈને તેના સૂક્ષ્મ શરીરને ક્રિયામાણ આપી દર્શનાધિકમ સૂક્ષ્મ કાર્યમેવ. અંતો જે દર્શન વગેરે કાર્ય થાય છે, સાંભળવું, જોવું, ખાવું પીવું વગેરે, ભલે સ્થૂળ શરીરના આશ્રય થતું હોય પણ કરવામાં આવે છે સૂક્ષ્મ શરીર વડે. મંચા ક્રોશંતી સવારના પરમાં પહેલાં ખેતરોની અંદર બધા પેલા ખેડૂતો ભૂમા ભૂમ કરતા હોય, શેના માટે? પક્ષીઓને ભગાડવા માટે. અને ગળું કેમ ચાલે છે મને તો ખબર નથી પડી ખરેખર. પેલું ખેડૂત થાય ને પેલો ગાડું ચલાવો થાય ને, સતત સતત પેલા બળદ સાથે વાતો કર્યા જ કરતો, વાતો નહીં સતત એને ઘાંટા જ પડે કરતો હોય, જાત જાતની ગાળ બધું કરતો હોય અને ધક્કો જ એને કંઈક. ટૂંકમાં બળદ એનું આટલું કામ કરતો, બળદ વૈર એ રીતે જ વર્તતો હોય છે. ત્યાં સતત સવારે તમે કડક એને એને ગળું ચાલે છે કેવી રીતે? પેલા સવારમાં જઈને જે ભૂમા ભૂમ કરવા માટે, પક્ષી ઉડાડવા માટે, કેટલાનો અવાજ કેમ ચાલતો હોય છે? પણ મંચાહા ક્રોશંતી આપણને માછડો દેખાય, પણ અંદર બેઠેલો માણસ ના દેખાય. પણ ભૂમા ભૂમ સંભળાય છે એટલે આપણે શું લાગે કે આ માછડો ભૂમા ભૂમ કરી રહ્યો હતો કે નહીં? માછડો શું છે? આશ્રય છે. ટૂંકમાં પેલાને આ પક્ષીઓને બૂમ પાડવા માટે કોઈક આશ્રય જોઈએ, છુપાયેલો હોવો જોઈએ, પક્ષીઓ જોઈ ના શકે તો જ આવે ને. પણ માછડો કરતો નથી, એ અંદર રહેલો માણસ કરે છે. તેવી રીતે આ સ્થૂળ શરીર તો આયતન છે, આશ્રય છે, રહેઠાણ છે, એમાં રહેલું સૂક્ષ્મ શરીર છે એ બધું જોવાનું, સાંભળવાનું વગેરે કાર્ય કરે છે. એટલે કહે છે અતઃ દર્શનાધિકારેણ અનુમેયમ સપ્તદશ અવયવકમ સૂક્ષ્મ શરીરમ ઇત્યુક્તમ. આમ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર કરતાં ભિન્ન છે એ વસ્તુ સ્થાપિત કરવાની જરૂર એટલા માટે છે કે જીવાત્માનું જ્યારે મૃત્યુ થાય ત્યારે જીવાત્મા આ સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઈ જાય છે. સ્થૂળ શરીર તો એનું અકબંધ પડી રહેતું હોય છે, કંઈક બીજું છે ખરું, જાણે કે બીજા દેહમાં પ્રવેશ કરે આ સૂક્ષ્મ શરીરને લઈને. એટલે આમ સ્થૂળ શરીરનો શું એનું શું કાર્ય છે? સૂક્ષ્મનું કાર્ય છે પણ સ્પષ્ટતા હોવી જોઈએ. પહેલાં નક્કી કે સૂક્ષ્મ શરીર છે નક્કી થયું અને
બધા જ બધી જ ક્રિયાઓ એના વડે સંપન્ન થાય છે એ પણ નક્કી થયું. પછી આગળ કહે છે ઈચ્છોતમ પાન પર વર્ણન કરી શકશે. હવે સૂક્ષ્મ શરીરનું વર્ણન કરે, સૂક્ષ્મ શરીર કોને કહેવાય? કહે છે જ્ઞાનેન્દ્રિય પંચકમ, કર્મેન્દ્રિય પંચકમ, પ્રાણ પંચકમ, મનોબુદ્ધિશ્ચેતિ સપ્તદશ અવયવાઃ એતત સપ્તદશકમ સૂક્ષ્મ શરીરમ. તો જ્ઞાનેન્દ્રિય પંચકમ, પાંચ જ્ઞાનેન્દ્રિયો એ કઈ કહે છે, કઈ છે? કર્મેન્દ્રિય પંચક, પંચક એટલે પાંચનો સમૂહ. તો જ્ઞાને પંચકમ પાંચ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય પંચકમ પાંચ કર્મેન્દ્રિયો, પ્રાણ પંચકમ પાંચ પ્રાણ, મન બુદ્ધિ મન બુદ્ધિ ઇતિ સપ્તદશ અવયવાઃ. આ સત્તર અવયવો છે. એતત સપ્તદશકમ સૂક્ષ્મ શરીરમ, આ રીતે આ સત્તર અવયવો ધરાવનારું છે એ સૂક્ષ્મ શરીર છે. તો દરેકને આવો પરિચય કરાવશે. પાંચ જ્ઞાનેન્દ્રિયો કઈ છે, પાંચ કર્મેન્દ્રિયો કઈ છે, મન શું છે અને બુદ્ધિ શું છે, કહે છે. શ્રોત્ર ત્વક્ચક્ષુઃ જિહ્વા ઘ્રાણાનિ જ્ઞાનેન્દ્રિયાણિ શબ્દસ્પર્શ રૂપરસગંધાઃ એતેષાં વિષયાઃ તેષાં જ્ઞાનસાધનત્વાત્ જ્ઞાનેન્દ્રિયત્વં સુખપ્રકાશ અભિવ્યંજક સત્વગુણકાર્યત્વાત્ એતેષાં જ્ઞાનસાધનત્વં. શ્રોત્ર ત્વક ત્વચા, ચક્ષુ આંખો, જિહ્વા જીભ, ઘ્રાણાની નાક, ઘ્રાણેન્દ્રિય ઇતિ પાંચ જ્ઞાનેન્દ્રિય, અન્ય પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. શું કરે છે? અનુક્રમે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધા એ તેષાં વિષયાઃ. એટલે શ્રોત્રેન્દ્રનો વિષય છે શબ્દ સાંભળવું, ત્વગિન્દ્રનો વિષય છે સ્પર્શ, સ્પર્શ કરવો, સ્પર્શનો અનુભવ કરવો. ચક્ષુરેન્દ્રનો વિષય છે રૂપ, રૂપ રંગ, કે રૂપ રંગ રંગ છે એનો એને પ્રત્યક્ષ કરવું, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, અનુભવ કરવો. જિહ્વા રસ, અને રસના પણ કહે છે રસનો અનુભવ કરવો એ જિહ્વાનો ધર્મ છે. અને ઘ્રાણાની ગંધનો અનુભવ કરવો એ ઘ્રાણેન્દ્રિય. એટલે આ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ જ્ઞાનેન્દ્ર અનુક્રમે આ પાંચ એના વિષયો છે. તેષામ જ્ઞાન સાધનત્વમ જ્ઞાનેન્દ્રિયત્વમ, આ ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય કેમ કહેવામાં આવે છે? જ્ઞાનનું સાધન હોવાના કારણે એમને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે. એટલે જ્ઞાન સાધનત્વ એક સાધન તો ઉમેરવા, જ્ઞાનેન્દ્રિયો આ જ્ઞાન અર્થાત વિષયોના જ્ઞાનનું સાધન હોવાના કારણે આ ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે. બે જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ સમય થઈ સુખ પ્રકાશ અભિવ્યંજક સત્વગુણકાર્યત્વાત તેષામ જ્ઞાન સાધનત્વ. આ જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોનું જ્ઞાન કરાવી શકે એનું કારણ શું? તો કે એ જ્ઞાનેન્દ્રિયો સત્વગુણમાં જ સંપન્ન થઈ છે. આકાશ તત્વના સત્વગુણમાંથી શું બન્યું? શ્રોત્રેન્દ્રિય, આપણે જ્ઞાનેન્દ્રિય વાત કરીએ છીએ. પછી વાયુ તત્વના સત્વગુણથી શું કઈ ઇન્દ્રિય સર્જાય? ત્વગ ઇન્દ્રિય. અગ્નિ તત્વના સત્વગુણમાંથી ચક્ષુરેન્દ્રિય. જળ તત્વના સત્વ સત્વ અંશમાંથી રસનેન્દ્રિય.
પૃથ્વી તત્વના સત્વાંશમાંથી ઘ્રાણ ઇન્દ્રિય. આમ પ્રત્યેક મહાભૂતના સત્વાંશમાંથી તે ઇન્દ્રિયો સર્જાય. વાત સાચી છે કે જે મહાભૂતના સત્વગુણમાંથી ઇન્દ્રિય સર્જાય એના રજોગુણમાંથી એ તત્વનું ઉત્પન્ન કરનાર કર્મેન્દ્રિય સર્જાય. અને તેથી જે મહાભૂતો ઇન્દ્રિય સર્જાય એનું જ કરે છે પ્રત્યક્ષ, એનો અનુભવ કરે છે જ્ઞાનેન્દ્રિય. જેમ કે આકાશના સત્વગુણમાંથી શ્રોતેન્દ્રિય સર્જાય તો શ્રોતેન્દ્રિય આકાશનો શબ્દ છે એનો અનુભવ કરે છે. વાયુ તત્વના સત્વ અંશમાંથી ત્વગ ઇન્દ્રિય સર્જાય માટે આ ત્વગ ઇન્દ્રિય છે એ વાયુનો પણ સ્પર્શ છે એનો અનુભવ કરે છે. અગ્નિ તત્વના સત્વગુણમાં સત્વ અંશમાંથી ચક્ષુર ઇન્દ્રિય સર્જાય, ચક્ષુર ઇન્દ્રિય અગ્નિનો જે ગુણ છે રૂપ એનો અનુભવ કરે છે. જળ તત્વના સત્વ અંશમાંથી રસનેન્દ્રિય સર્જાય, રસના છે જીભ કઈ રસના જે છે એ રસનો જળનો જે ગુણ છે રસ એનો અનુભવ કરે છે. અને પૃથ્વી તત્વના સત્વાંશમાંથી ઘ્રાણેન્દ્રિય સર્જાય, મને ઘ્રાણેન્દ્રિય છે એ પૃથ્વીનો ગુણ છે ગંધ એનો અનુભવ કરે છે. આ પ્રકારનું આ પ્રકારનો કરસ્પોન્ડન્સ છે એટલે આ પ્રકારનો સંબંધ છે. બહુ સરસ આ મોડેલ જેને કહેવાય. આપણે આપણા જીવનનો અનુભવ અને જગતનો અભ્યાસ કરવામાં સમજવા માટે બહુ સુંદર આપણને આ એક આખી પ્રક્રિયા આપવામાં આવે. એટલે આ બધા કારણ કે જેથી આપણે સમજી શકીએ કે કેવી રીતે આ વ્યક્તિ છે સમષ્ટિ સાથે, વ્યષ્ટિ સમષ્ટિ સાથે સંકળાયેલી છે. આમ કેવો વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનો સંબંધ છે, કેવી આ વ્યષ્ટિ છે સમષ્ટિ પર આધારિત છે. વ્યક્તિગત જે જ્ઞાનેન્દ્રિયો વ્યક્તિત્વ કામ કરે છે બધું સમષ્ટિના અનુગ્રહથી કામ કરે છે. સાથે સાથે એ સમષ્ટિમાં પોતાનો ફાળો પણ આપે છે અથવા આપવો જોઈએ. એટલા જ માટે કહેવામાં આવે ને કે ભાઈ તું આ વ્યષ્ટિમાંથી આ બધો અનુગ્રહ પ્રાપ્ત કરે છે માટે સમષ્ટિમાંથી માટે સમષ્ટિમાં તારે ફાળો આપવો જોઈએ. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે આ પ્રકારનો એક સતત કેવો છે આદાન પ્રદાનનો સંબંધ છે. એટલે ઉપાસનાની અંદર પણ હંમેશા ચક્ષુમાં ચક્ષુ અને સૂર્ય સાથેના તાદાત્મ્યની ઉપાસના કરવામાં આવે. આ સૂર્ય દેવતા છે એ ઈશ્વરનું ચક્ષુ છે. હું સૂર્ય છું, હું જ ઈશ્વરનું ચક્ષુ છું, હું આદિત્ય છું, આ ચક્ષુ આદિત્ય છે એ પ્રકારની ઉપાસના કરવામાં આવે. કારણ કે ચક્ષુના આદિત્યને સૂર્યને આ પ્રકારનો સંબંધ છે. ખરું કે સૂર્યના અનુગ્રહથી આ પછી આગળ કહે છે ચક્ષુ પોતાનું કામ કરી શકે છે. એટલે આ રીતે બહુ સરસ વ્યવસ્થા અલગ ઊભી કરી છે આપણા જીવનને સમજવા માટે. બહુ સુંદર વ્યવસ્થા કે આપણું વ્યક્તિત્વ શેનું બનેલું છે, સ્થૂળ શરીરનું અને સૂક્ષ્મ શરીરનું, કયા કયા બધા કાર્યો થાય છે, કયા કયા અનુભવ પણ થાય છે, એ બધું ક્યારે શક્ય બને. આ શેમાંથી સર્જાયું કે સત્વગુણમાંથી, રજોગુણમાંથી, તમોગુણમાંથી સર્જાયું. એને કારણે કેવી રીતે પરસ્પર સંબંધ છે એટલે એક બહુ સુંદર વ્યવસ્થા જે છે જગતની અંદર એનો આપણને આ રીતે સુંદર ખ્યાલ આપવામાં આવે છે. તો જ્ઞાનેન્દ્રિય પંચકમ એ પાંચ જ્ઞાનેન્દ્રિયોની સમજ આપવામાં આવી. હવે કર્મેન્દ્રિય પંચકમ કહે છે વાક પાણી પાદ પાયુ પસ્થાઃ કર્મેન્દ્રિયાણિ વચન આદાન ગમન વિસર્ગ આનંદરૂપ ક્રિયાસારણત્વં તેષાં કર્મેન્દ્રિયત્વં ચંચલ મલિન રજોગુણ કાર્યત્વેન એતેષાં ક્રિયાસાધનત્વં. એક વસ્તુ સુખ પ્રકાશ અભિવ્યંજક સત્વગુણનું વ્યાખ્યા કરવામાં આવી. લક્ષણ કહેવાય સુખ પ્રકાશ અભિવ્યંજક.
જ્યાં સત્વગુણની પ્રધાનતા હોય ત્યાં સુખ અભિવ્યક્ત થાય અને પ્રકાશ અભિવ્યક્ત થાય. સત્વાત સંજાયતે જ્ઞાનમ, ભગવાન કહે કે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે. અથવા એટલે બળી કહેવામાં આવ્યું, સર્વદ્વારે સ્વદેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યુત. ભગવાન કહે કે જ્યારે આપણા અંતઃકરણની અંદર સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે બધી બધા જ દ્વારમાંથી, બધી જ્ઞાનેન્દ્રિયોથી, મનમાંથી, બુદ્ધિમાંથી, બધેથી પ્રકાશ જન્મે, જ્ઞાનનો પ્રકાશ જન્મે. અને મન જ્યારે સાત્વિક હોય ત્યારે પ્રસન્ન હોય, કારણ કે પેલા નિર્મળ જળની જેમ, જેમ નિર્મળ જળ હોય તળાવનું, પેલા તળિયામાં જે છે એને સ્પષ્ટ અભિવ્યક્ત કરે, કારણ કે એ પારદર્શક બની ગયું. તેવું તો મન સાથ હોય તો પારદર્શક હોય અને ત્યારે આત્માનો આનંદ છે એને સહજ રીતે અભિવ્યક્ત કરે. અર્થાત મન સાત્વિક હોય ત્યારે આપણે ખુશી હોવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે, આપોઆપ આપણે ખુશ હોઈએ, કોઈ કારણ વગર, કારણ વગર. એટલે ક્યાં તો કારણ સાથે કોઈ સુખ પ્રાપ્ત કરવું કે મનને સાત્વિક બનાવો તો કારણ વગર પ્રાપ્ત થાય. રજોગુણ હોય ત્યારે હંમેશા વિષયનો આશ્રય લેવો જ પડે. એ સુખ કેવું હોય, એ સુખ હોળી બાજુ ક્ષણિક હોય, આવીને જનારું હોય. એટલે સતત પ્રયત્ન કર્યા જ કરવો પડે અને બંધન કરનારો ઘણી બધી મુશ્કેલીઓ છે. ત્યારે સરળ ઉપાય શું છે, મનને સાત્વિક બનાવવું. એટલે આપોઆપ જ આત્માના સુખનો અભિવ્યક્ત કરશે. એક તો વગેરે વિષમી પરિણામે અમૃતો માંગરું લાગે. રજોગુણ તમોગુણ બહિર્મુખ થાય છે એટલે સરળ લાગે, મને અંતર્મુખ બનાવવું સાત્વિકનું અઘરું લાગે. અઘરે વિષમી બહુ કડવું લાગે, પરિણામે અમૃતોપમ. પણ એકવાર જેમને મન સાત્વિક બનતું જાય તેમને પરિણામ કેવું છે, અમૃત એટલે આનંદ. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રકાશજમ પ્રસાદ, આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મબુદ્ધિ પ્રસાદ, પોતાની બુદ્ધિનો પ્રસાદ, પ્રસન્નતા છે કે સ્વચ્છતા છે, નિર્માત એમાંથી જન્મેલું સુખ છે. સુખ અને પ્રકાશ અભિવ્યંજક કરતા માટે આ જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન રવિ પ્રકાશ પ્રાપ્ત કરે છે. જ્યારે આ તો કર્મેન્દ્રિયો કહ્યું, વાણી વાગ એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયું અને ઉપસ્થ પાંચ કર્મેન્દ્રિય છે. અનુક્રમે એમના કાર્ય શું છે, વચન બોલવું, પાણી તો આદાન પકડવું, પાદ ગમન જવું, પાયું વિસર્ગ ત્યાગ કરવો, મૂળ વિસર્જન, ઉપસ્થ આનંદરૂપ ક્રિયા સાધનત્વ. આ પાંચ પ્રકારની ક્રિયાઓ છે એના સાધન છે. પેલા પાંચ પ્રકારના જ્ઞાનના સાધન છે, આ પાંચ પ્રકારની ક્રિયાઓના સાધન છે. કેવી વ્યવસ્થા કેવી છે, જ્ઞાનેન્દ્રિયો પાંચ, કર્મેન્દ્રિયો પાંચ, વિષયો મહાભૂત પણ પાંચ, વિષયો પણ બધું પંચ પંચ છે, આખો પ્રપંચમાં પંચ પંચ છે બધું. તો આ પ્રકારે ક્રિયા સાધનત્વ તેષામ કર્મે, એમને એમને કર્મેન્દ્રિય કેમ કહેવામાં આવે, એ કર્મના સાધન છે માટે. જ્ઞાનના સાધનો કારણે એમને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવી, આ કર્મના સાધન હોવાને કારણે એમને કર્મેન્દ્રિયો કહેવામાં આવી. તો કર્મેન્દ્રિયોનું સર્જન સમય થયેલું છે, ચંચલ મલિન રજોગુણ કાર્યત્વેન. રજોગુણ કેવો છે, એમાં ચંચળતા છે. સત્વગુણ શું છે, શાંતિ છે, સ્થિરતા છે સત્વગુણમાં. રજોગુણ જાય તો મન કેવું હોય, ચંચળ હોય અને મલિન, થોડુંક મેલ હોય ને અંદર. રજોગુણમાં શું હોય છે, રાગ હોય, આસક્તિ હોય, ભોગની ઈચ્છા હોય એટલે કામનાઓ હોય, આ બધું શું છે, મલિનતા છે. ચંચળતા પણ છે અને મલિનતા છે, અથવા મલિનતા હોવાને કારણે ચંચળતા છે.
રાગ દ્વેષ હોવાને કારણે મનમાં ચંચળતા છે. ચંચળ મલિન રજોગુણ કાર્યત્વેન, એવા રજોગુણનું આ કાર્ય છે. એટલે કર્મ કરવામાં ચંચળતા જોઈએ, જ્ઞાનમાં સ્થિરતા જોઈએ. કશું બધું સાંભળવી હોય તો બરાબર સાંભળવા મને, હમણાં કચકચ ના કરીશ, જમન જોવા દે, બોલીશ ને. ટૂંકમાં કશી વસ્તુ જાણવી હોય તો ત્યાં મનને શું છે, સ્થિરતા જોઈએ. ચંચળતાના જે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું પડે, અને તો જ આપણે વસ્તુને જાણી શકીએ. ઘરમાં હાથ આમ રાખો તો સ્થિર તો ના થાય, ત્યાં ટૂંકમાં ચેષ્ટા કરવી પડે. કર્મ ત્યારે જ થાય જ્યારે કર્મ સંપન્ન કરવાની ચેષ્ટા હોય. કર્મેન્દ્રિયોમાં ચંચળતા હોવી જ જોઈએ, તો એ બધી ચેષ્ટાઓ કરી શકે અને તો જ પોતાનું કાર્ય કરી શકે. એટલે કર્મેન્દ્રિયો આ સત્વગુણ સર્જાય બરાબર નથી, રજોગુણમાંથી સર્જાય હોવી જોઈએ. તેષામ એટલા માટે એ ક્રિયાના કે કર્મના સાધન બને છે, અને મારે એમને કર્મેન્દ્રિય કહેવામાં આવે. તો જ્ઞાનેન્દ્ર પંચકમ સમજાવ્યું, કર્મેન્દ્ર પંચકમ સમજાવ્યું, હવે પ્રાણ પંચકમ કહે છે. પ્રાણાપાન વ્યાનો દાન સમાનાહ, પ્રાણાહ તે ઉચ્છ્વાસ નિશ્વાસાદિ વ્યાપારૈ શરીરધારકત્વાત્ બલપ્રદત્વાચ્ચ પ્રાણસંજ્ઞાઃ તાદૃશસામર્થ્યં ચ તેષાં રજોગુણજન્યત્વાત્ ઇતિ જ્ઞેયમ્. તો પ્રાણ એની પણ વ્યાખ્યા કરશે આગળ. પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન પ્રાણ, પેલી ચોપડી લાવવાની રહી ગયા આપણે, હું સાથે લાવતો હતો. કઈ આત્માના આત્મયુગમાં આ દરેકની વ્યાખ્યા કરવામાં આવી ત્યાં બરાબર. મેં તો કે ચોપડી અહીં કેમ પડે, સવારે હું વિચાર કરતો હતો કે અહીંયા કેમ છે, બરાબર અહીં હોવી જોઈતી હતી. ચાલો ફરી આવતા વખતે કહીશું. તે ઉચ્છ્વાસ નિશ્વાસ આદિ વ્યાપારે, આ પ્રાણ શું કહે છે, ઉચ્છ્વાસ સુપ્રાગમનવાન વાયુ પ્રાણ. એટલે પ્રાગ ઉપર આવનારો જે વાયુ છે પ્રાગ, એને પ્રાણ કહેવામાં આવ્યો. અધોગમનવાન વાયુ અપાન, નીચે ગતિ કરનાર છે એને અપાન કહેવામાં આવ્યો. પછી વિશ્વગમનવાન વાયુ વ્યાન, બધી દિશાની અંદર ગમન કરનારને વ્યાન કહેવામાં આવ્યો. સમીકરણ સમાન, જે સમીકરણ કરે છે એને સમાન કહેવામાં આવ્યો. અને ઉર્ધ્વગમનાત ઉદાન, ઉપર જતો રહે છે. આ પ્રકારે આ પાંચ પ્રકારની ગતિ દેહમાં છે, આ બધું પ્રાણ કરનારા છે. તો એટલે ઘણી વાર શું કહેવામાં આવે, પ્રાણ એટલે આ શ્વસન ક્રિયા છે એને પ્રાણ કહેવામાં આવે, બધી વિસર્જન ક્રિયાઓ છે એને અપાન કહેવામાં આવે, પછી જે રુધિર અભિસરણની ક્રિયા છે એને વ્યાન કહેવામાં આવે, પચન ક્રિયા છે એને સમાન કહેવામાં આવે, અને દેહમાંથી બહાર નીકળવાની ક્રિયા છે એને ઉદાન કહેવામાં આવે. એ વખતે ઉદાન વાયુ સક્રિય બને, ક્યારે છેલ્લી ઘડી સક્રિય બને. ઉદાન વાયુ છે જ આ સૂક્ષ્મ શરીરને એટલે જીવાત્મા લઈ જાય, ક્યાં લઈ જાય, એના કર્મ પ્રમાણે બીજી જેના પોતાના ગંતવ્ય સ્થાન લઈ જાય. કોણ? ઉદાન વાયુ લઈ જાય. એટલે ઉદાન વાયુનો ધર્મ છે ઉષ્ણતા. છેલ્લે શરીર ઠંડુ પડે એટલે લાગે હવે પતી ગયું કામ, ટૂંકમાં ઉદાન વાયુ ગયો, છેલ્લો જનારો છે, બધું લઈ જનારો છે. આ રીતે તો આ બધા વ્યાપાર, આ બધી ક્રિયાઓ થાય છે શરીરની અંદર, આ બધી ક્રિયાઓ થાય છે. એ બતાવે છે કે એટલે પાંચ પ્રકારની ક્રિયાઓ, બધું પાંચ પાંચ છે ને, ક્રિયાઓ પાંચ જ કહી. એવી નાની મોટી ક્રિયા એટલે ઉપપ્રાણ, પાંચ ઉપપ્રાણ કહેવામાં આવે. કે કુર્મ ને કૃકલ ને નાગ ને ધનંજય ને પાંચ કહેવામાં આવે. કે ભાઈ જેનાથી બગાસ વાવે, જેની આંખો ઉઘાડ બંધ થાય, જેનાથી
પછી શરીર ફૂલે અને જેનાથી ભૂખ લાગે વગેરે વગેરે. આ પ્રકારે પાંચ ઉપપ્રાણ કહેવામાં આવ્યા. પાંચ મુખ્ય પ્રાણ છે અને પાંચ ઉપપ્રાણ છે ને ગૌણ પ્રાણ છે, બધી ગૌણ ક્રિયાઓ છે. તો આ બધા વ્યાપારી શરીર ધારકત્વાત પ્રાણ છે, શરીરને ધારણ કરે છે. પ્રાણ હોય તો શરીર જીવંત રહી શકે, પ્રાણ ચાલી જાય તો શરીર જીવંત ના રહી શકે. ભલે ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન બુદ્ધિ બધી વસ્તુઓ ક્યારે પોતાનું કામ કરી શકે? આ પ્રાણ હોય ત્યારે. દેહથી પ્રાણ વિધારે અને એને કોઈ રહી જ ના શકે. આ પ્રકારની કથાઓ ઉપનિષદમાં કહેવામાં આવી છે કે બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન બુદ્ધિ બધું છે તો ખરું, પણ એમાં સૌથી વધારે એને મુખ્ય કોણ છે, પ્રબળ કોણ છે, કોના વગર ના ચાલે? એટલે વિવાદ ચાલે આ બધા વચ્ચે. દરેકને મારા વગર ના ચાલે, મારે કારણે શરીર ચાલે છે. એટલે પછી વાણી કહે છે કે ચાલો હું જતીશ, જોઉં તો ખરા કે મારા વગર ચાલે છે. વાણીએ વિદાય લીધી એક વર્ષ માટે, પાછી આવીને પૂછે ભાઈ મારા વગર ચાલે કે ચાલ્યું? જેમ કે મોકો માણસ કહેવા આવે તમે જીવ્યા, આંખો જતી રહી વર્ષ એ પાછી આવે, જેમ કોઈ આંધળો માણસ એમાં જીવ્યા. આ મન જતો રહ્યો તો કે જેવી રીતે કોઈ મન વગરનો માણસ હોય અને મંદ બુદ્ધિ હોય એવી તમે જીવ્યા, બધા વગર ચાલે. પછી જ્યારે પ્રાણ કે ચાલો હવે તો હું પણ વિદાય લેવા માંડું. તો પ્રાણ જ્યારે વિદાય લેવા માંડી ત્યારે બધા પછી વચ્ચે ત્યારે દૃષ્ટાંત આપે કે જેવી રીતે પેલા ઘોડાને પેલા ખૂંટા સાથે બાંધ્યો હોય અને ઘોડો એકદમ પ્રબળ હોય અને પગ બાંધ્યો હોય ને એટલો બધો જોર આવડે કે આમ પેલા ખૂંટાને ખેંચી કાઢે, તેવી રીતે આ પ્રાણ જ્યારે જવાની તૈયારી કરી કે બધી ઇન્દ્રિયો પણ પોતાના સ્થાન ખેંચાવા માંડી, અથવા ઇન્દ્રિયો પોતાના સ્થાન રહી પણ ના શકે. એટલે એમને ખબર પડી કે અહીં છે એ પ્રાણને કારણે છે. આ પ્રકારે જ્યેષ્ઠ શ્રેષ્ઠ આ પ્રાણની શ્રેષ્ઠતા સિદ્ધ કરવામાં આવી. આનું કારણ તો પ્રાણની ઉપાસના માટે. તમે જુઓ તો સૌથી વધારે ઉપાસનાઓ થતી હોય પ્રાણની ઉપાસના થાય છે. કેમ? કારણ કે ધારકત્વાદ બલપ્રદત્વાદ છે. આ પ્રાણ જે છે એ વ્યક્તિગત ઉપાધિને ધારણ કરનાર છે, તે રીતે આ સમગ્ર જગતને પણ ધારણ કરનાર છે. તો જેવી રીતે વ્યક્તિત્વને જે ચેતનતા પ્રદાન કરે છે, સક્રિયતા પ્રદાન કરે છે, તેવી જગતને પણ સક્રિયતા કોણ પ્રદાન કરે છે? તો કે પ્રાણ. સમષ્ટિ પ્રાણ જગતને સક્રિયતા, એટલે સૂર્ય ચંદ્ર બધા કોણ પર આધારિત છે? સમષ્ટિ પ્રાણ પર. એ બધાને શક્તિ પ્રદાન કરે ત્યારે સૂર્ય વિચારો પ્રકાશી શકે, ચંદ્ર પ્રકાશી શકે, અગ્નિ બાળી શકે, આ બધા પોતાનું કાર્ય કરી શકે. જ્યારે પ્રાણ આ બધાને શક્તિ પ્રદાન કરનાર હોય ત્યારે, એટલે પ્રાણ બહુ મહત્વનો છે. એટલા વેદોમાં પ્રાણની ઉપાસના, સૌથી વધારે વધારે ઉપાસના પ્રાણની, એ દ્વારા માણસે શક્તિઓ પ્રાપ્ત થાય વગેરે. તો ઉચ્છ્વાસ નિઃશ્વાસ આદિ વ્યાપાર અહી આ બધી ક્રિયાઓ હતી. શરીર ધારકત્વા શરીર ટકી ના શકે, ઉચ્છ્વાસ ન થાય શું થાય, નિઃશ્વાસ ના શું થાય? એક વસ્તુ બંધ થઈ જાય, પચન ના થાય, મન ત્યાગ ના થાય, કશું ના થાય, ઉદા કઈ કોઈ કયું કામ ના કરે, ખલાસ થઈ જાય આપણે. તરત તરત આપણે ઇમરજન્સી રૂમમાં લઈ જવા પડે, જાત જાતની વસ્તુઓ કરવી પડે, ખરે ખરું બંધ થઈ જાય છે ને. ઘણા બધી આવી રીતે ઘણી વાર મલમૂત્ર વિસર્જન કે બંધ થઈ ગયો તો બહુ ત્રાસ થઈ જાય, શ્વાસ બંધ થઈ ગયો, નોંધાઈ ગયો. એટલે આમાંનો એકેય વસ્તુ કામ ના કરે તો આ શરીર બીજું કામ ના કરી શકે. તે ધારકત્વાત આ દેહને ધારણ કરનારા છે. વળી બળપ્રદત્વાત આ શરીર બળ છે એ ક્યાંથી આવે છે? પ્રાણમાંથી આવે. એટલે જેમ પ્રાણ ધીમા પડતા જાય, ઉંમર થાય એમ પ્રાણ ધીમે 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 એમ વિચારા ક્ષીણ થતા જાય, એમ પછી ઉઠાય નહીં, બેસાય નહીં, બરાબર દેખાય નહીં, સંભળાય નહીં, શું બતાવે છે? પ્રાણ ધીમે ધીમે ક્ષીણ થવા માંડ્યા છે. એટલે આ શરીરને બળ પ્રદાન કરનાર પણ કોણ છે? પ્રાણ. એમને સક્રિયતા પ્રદાન કરનાર છે પ્રાણ, જીવન પ્રદાન કરનાર છે પ્રાણ.
તાદૃશ સામર્થ્યમ છે. આ પ્રકારનું સામર્થ્ય પ્રાણમાં આવ્યું ક્યાંથી? તેષામ રજોગુણ જન્યત્વાદ યજ્ઞ, એ સત્વમાં આ બધું સામર્થ્ય ના હોય. સાત્વિક માણસ એવું સામર્થ્ય આ છે ને, આ મસ્ક્યુલર ટૂંકમાં આ સ્નાયુનું જ બળ છે. એક બળ છે આધ્યાત્મિક બળ છે, બીજું કેવું છે સ્નાયુનું બળ છે. એટલે અર્જુન આધ્યાત્મિક બળ પસંદ કર્યું, દુર્યોધને સ્નાયુનું બળ પસંદ કર્યું. એક એના સત્વગુણ પસંદ કર્યો, બીજા એ રજોગુણ પસંદ કર્યો. અને તો ખરે બ્રાહ્મણ સત્તા એ કંઈ લડી બળી ના શકે બિચારા, ભાગી જાય તો બહુ ઊભા રહે, શું કરે લોકોમાં કંઈ કરી ના શકે. તો લડાઈ કેમ તો ક્ષત્રિયો છે હંમેશા, એટલે ત્યાં રજોગુણનું પ્રાધાન્ય છે ક્ષત્રિયમાં. પછી સત્વગુણ છે પણ પ્રાધાન્ય રજોગુણનું, બ્રાહ્મણમાં સત્વગુણનું પ્રાધાન્ય. એટલા માટે એને લડાઈમાં રાખ્યો જ નથી, એને બિચારા માત્ર સલાહકાર તરીકે રાખ્યો. એટલે સામર્થ્ય પ્રદાન કરનાર છે રજોગુણ. એટલે જ કે ઘણી વાર સ્વામી વિવેકાનંદ, એટલે માંસ ખાઓ તમે લગો ત્યાં સુધી કહી દો, આટલા નબળા થઈ ગયા છે બધા, કોઈ તમારો વીર્ય રહ્યું નથી. એટલે ગાંધીજીને પણ એવું થયું ને કે બહુ નબળા જ છે, આ અંગ્રેજ સામે લડી કેમ શકવાના છે, એટલે બળવાન થવું જોઈએ. એનો મુસલમાન મિત્રો તો હટ્ટો કટ્ટો બહુ હતો, કદાવર હતો અને બળવાન હતો, કેમ તો કે માંસ ખાવાથી. એનું માંસ ખાવાનું શરૂ કર્યું. એનું કારણ એટલું જ કે હું બળવાન બનીને આ લોકોની સાથે લડું, ટૂંકમાં એમનો પ્રયોગ નહીં, માંસ ખાવાનો પ્રયોગ તો ગમ્યો જ નહીં એમને. એ તો એ લાલ ચામડા જેવું લાગતું હતું, બહુ ભયંકર બહુ ત્રાસ થઈ ગયો. બહુ વખત પછી ધીમે ધીમે કદાચ ભાવ માંડ્યો હશે, પણ એટલે ભાવીને પણ છતાં જ આવું કે કેવી રીતે હું બળવાન બનું, કે માય કાંગલા હતા ને એવું હતું ને, એટલે આ તો ચાલે નહીં, પહેલાં જ જેવા મારે બનવું છે, મુસલમાન જેવા બનવું છે. એટલે આ બધા પ્રયોગ કર્યા, ટૂંકમાં એટલે બળવાન બનવું જોઈએ. એટલે એની પણ જરૂર છે, એ પ્રકારના સામર્થ્યની પણ જરૂર છે કે તો જ રક્ષણ થઈ શકે. આ ક્ષત્રિયો છે, હાથ છે, એ જ રક્ષણ કરી શકે. આ બધા બ્રાહ્મણ છે, મસ્તક છે, એને રક્ષણ ના કરે, એ માર્ગદર્શન આપે, એ પણ બહુ જરૂરી છે. પણ રક્ષણ કરનાર, કર્મ કરનાર કોણ છે? હાથ છે. એટલે ભગવદ્ ગીતામાં આને બહુ મહત્વ આપવામાં આવે. એ બધું હેઠું મૂકી દીધું ને અર્જુન, તો કે એમ ના ચાલે ભાઈ, બધું પકડ કામ કર. એટલે કર્મ પર ખૂબ ભાર આપવામાં આવ્યો. તો તાદૃશ સામર્થ્યમ, આ પ્રકારનું સામર્થ્ય એમને કોણ પ્રદાન કરે છે? રજોગુણ પ્રદાન કરે છે, જેમાંથી એ ઉત્પન્ન થયા છે. ઇતિ જ્ઞેયમ. અને છેલ્લે મન બુદ્ધિનું સમજ આપે છે. વિમર્શાત્મક અંતઃકરણ વૃત્તિ, મન નિશ્ચયાત્મક અંતઃકરણ વૃત્તિ, બુદ્ધિ એવમ સૂક્ષ્મ શરીરસ્ય સપ્તદશ અવયવાઃ. તો ખરેખર તો આપણું એક અંતઃકરણ છે, અંગ્રેજોને માઇન્ડ કહેવામાં આવે, એને અંતઃકરણ કહેવામાં આવે છે. આ બધા બાહ્યકરણ છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બાહ્યકરણ. અંતઃકરણ છે કે કેમ એ પણ પુરવાર કરવું પડે છે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો તો પોતાના કાર્ય પુરવાર થઈ, એ ઉપરાંત અંતઃકરણ પણ છે. અન્યત્ર ભુવમ, તો કે ભાઈ હું બેધ્યાન હતો, મેં સાંભળ્યું નહીં, બેધ્યાન હતો, જોયું નહીં. એનો અર્થ એ થયો કે જોવા સાંભળવા વગેરે માટે ધ્યાન જોઈએ, મન જોઈએ. એ પ્રકારે મનનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે. આ મન ઘણા બધા કાર્યો કરે છે, એટલે ક્યારેક મનને આ રીતે ચાર પ્રકારના કાર્યો વ્યક્ત કરવામાં આવે, તો જે પ્રકારનું કાર્ય મન કરતું હોય એ પ્રકારને નામ મળે. અહીંયા એ ચારને મતલબ બે કહેવામાં આવે, મન અને બુદ્ધિ. ચિત્તના અહંકારનો સમાવેશ થયો, મનમાં અહંકારનો સમાવેશ થઈ ગયો, બુદ્ધિમાં ચિત્તનો સમાવેશ કરી દેવામાં આવે. એટલે વિમર્શાત્મક અંતઃકરણ વૃત્તિ મન, આ મનસ જે છે એ વિમર્શ કરનારી છે, એટલે કે વિચાર કરનારી છે, આલોચન કરનારી, સમીક્ષા, કશું કાર્ય કરવું છે ને. અને નિશ્ચયાત્મિક અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ, બુદ્ધે મન જ્યારે નિશ્ચય પર આવે, નિર્ણય પર આવે, તો મનની એ અવસ્થાને બુદ્ધિ કહેવામાં આવે. વૃત્તિ એટલે અવસ્થા, વૃત્તિ એટલે વિચાર કહો, મનની અવસ્થા કહો. તો બુદ્ધિ જે છે એ મનની એક અવસ્થા છે, આ મનસ છે મનની બીજી અંતઃકરણ બીજી અવસ્થા છે, આ સ્મૃતિ છે ચિત્ત કહો એ અંતઃકરણ ત્રીજી અવસ્થા છે,
અહંકાર છે વળી ચોથી અવસ્થા છે. આમ તો મનની અત્યારે અનેક અવસ્થાઓ છે, મુખ્યત્વે આ ચારની અંદર બધાનો સમાવેશ થઈ જાય. એટલે વિભાગીકરણ આ પ્રકારે કર્યું. એ ચારને પણ છેવટે સંક્ષેપમાં બે જ કહેવામાં આવ્યા. એટલે ટૂંકમાં આપણું અંતઃકરણ મુખ્યત્વે બે કાર્ય કરે છે. નિશ્ચયાત્મક અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. નિશ્ચયાત્મિકા કહો કે નિશ્ચયાત્મક, તો કે નિશ્ચય કરવો જેનો સ્વભાવ છે એ પ્રકારની અંતઃકરણની અવસ્થાને બુદ્ધિ કહેવામાં આવે. એટલે આપણું મન જ્યારે નિશ્ચય પર આવે, નિર્ણય પર આવે, એ અવસ્થાને બુદ્ધિ કહેવાય. પણ નિર્ણય પર આવતા પહેલાં વિમર્શ કરવો પડે ને, આમ કરવું કે તેમ કરવું. એને સંકલ્પ વિકલ્પ કહો કે વિમર્શ કહો, વિચાર કહો, કોઈ નિર્ણય પણ એકદમ ના આવી જઈએ. હંમેશા પ્રોઝ અને કોન્સ, એટલે કે લાભ અને ગેરલાભ, આ બધું ભલા વિચારવામાં આવે. એટલે આ પ્રકારની જે મથામણ થતી હોય છે એ અવસ્થાને મન કહેવામાં આવે. સંકલ્પ આ કરવું છે, વિકલ્પ ના પેલું કરવું છે, સંકલ્પ આ કરવું છે ના પેલું કરવું છે. આમ દરેક જે વિકલ્પ છે એના લાભ અને ગેરલાભની આપણે એનું આલોચન કરીએ અને પછી નિર્ણય પર આવીએ. નિર્ણય સાચો ખોટો હોય, આપણે કેવું આલોચન કર્યું એ પરથી નક્કી થાય. નિર્ણય સાચો, બહુ બધા આલોચન કરવી સાચો નિર્ણય પણ ન પણ આવે. પણ ટૂંકમાં કોઈ પણ નિર્ણય પર આવતા પહેલાં આ પ્રકારની મનની વ્યવસ્થા કરતાં બહુ લાંબી ન પણ ચાલે. રોજબરોજની વસ્તુમાં કદાચ લાંબુ વિચારવું પડે જ નહીં, સીધો નિર્ણય થઈ જાય. પણ જેમ નવી કઈ વસ્તુ કરવા હોય ત્યારે હંમેશા ક્યાં એડમિશન લેવું, કઈ મોટર કાર ખરીદવી, વેકેશનમાં ક્યાં જવું, આજે કઈ રસોઈ બનાવવી, એ કયા કપડાં પહેરવા, આ લગ્નમાં કયા દાગીના વગેરે વગેરે, ટૂંકમાં આવું કંઈ નિર્ણય લેતા પહેલાં મનમાં વિમર્શ થતો હોય કે ભાઈ આ કોનું લગ્ન છે, એમાં કેવા કેવા લોકો આવશે, કેવું કેવું પહેરતા હશે, જે આપણે કેવા દેખાવા જોઈએ, એમણે કયા વસ્તુ પહેરવી જોઈએ, કેવા વગેરે વગેરે. ભાઈ બધી જગ્યાએ પહેરી ના જાય, અમુક જગ્યાએ બની ઠંડીને જવાનું હોય, એમ જે સાદું જવાનું હોય, લગ્નમાં જાય તો આમ છે, મરણમાં પહેલાં વ્યસણ જાય તો બીજી રીતે જવું હોય. ટૂંકમાં એટલે દરેક વખતમાં બધી જુદી જ હોય. પાર્ટીમાં જાય દરેક રીતે હોય, પછી ઓફિસ જાય તો બીજી રીતે હોય. એટલે ઓફિસમાં એવું જાય એવું જાય તો વિચિત્ર લાગે જરા. એટલે ટૂંકમાં આમ દરેકની વસ્તુ કરવાની રીત હોય, એ નિર્ણય આપણે કરવો પડે. રોજ કરતો નિર્ણય ઓફિસમાં જવામાં નિર્ણય, ચાલો કોટને ટાઈને જેકેટ પહેરીને જતા હોઈએ આપણે, બરાબર છે. પણ તોય કયા રંગનું જેકેટ પહેરવું આજે, એ શું કરશું વગેરે, અહીં કઈ જાતની મિટિંગ છે, એટલે આપણી પાસે જેકેટ ના હોય કે એ પણ જુદા પ્રકારના હોય. આ કઈ મિટિંગ છે આજે, કોને મળવાનું છે, સાહેબને મળવાનું છે, ફલાણાવાના છે, પેલા તો આ પ્રકારના કપડાં પહેરો. એટલે તમે જુઓ ઘણી વાર લોકો ઓફિસની અંદર પણ આમ કોઈક આવું અગત્યની જે મિટિંગ હોય બહુ જુદી બની ઠંડી આવ્યા હોય ને બીજું એમને આવતા હોય. એટલે ક્યારે ઘણા લોકો તો કંઈક આવું આવું પહેરીને પણ ઓફિસમાં જાય. પણ આવું હોય, ખાસ પ્રસંગ હોય ત્યારે કોટ બોટ પહેરીને જાય, સૂટ પહેરીને જાય. એટલે ટૂંકમાં કંઈ પણ કરતા પહેલાં નિર્ણય થતો હોય છે. નિર્ણય થયા પછી જ કર્મ થાય, નિર્ણય થયા પહેલાં વિમર્શ થાય. એટલે વિમર્શાત્મિકા અંતઃકરણ વૃત્તિ મન. તો આપણો અંતઃકરણ જ્યારે આ વિમર્શ કરવાની સ્થિતિમાં હોય ત્યારે એને મનસ કહેવાય. સંકલ્પ વિકલ્પ એટલે સંશયાત્મિકા પણ કહે છે. મેં જે સંશય કરતો હોય, તાળું વાંસું જ નથી મળવા, શું કરવા, એટલે બી યાદ ના આવે વાંસું કે ના વાંસું તાળું. એ પછી સંકલ્પ વાંસું છે ના, બધું ગઈકાલે વાંસું તું, આજે વાંસું છે. એટલે ઘણી વાર આપણા આ પ્રકારના સંશયો જન્મ્યા કરતા હોય છે, એ સ્થિતિને મનસ કહેવામાં આવે. ભાઈ ખબર પડે એના તો વાસ્યું છે, આજે વાસ્યું છે, બરાબર યાદ છે, આવી ગયો ત્યારે આવી ગયો, વાસ્યું જ છે. તો નિશ્ચયાત્મક બુદ્ધિ અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. આ રીતે અંતઃકરણની આ બે મુખ્ય અવસ્થાઓને મનસ અને બુદ્ધિ એ પ્રકારના નામ આપવામાં આવ્યા. એવમ સૂક્ષ્મ શરીરસ્ય શબ્દસ્ય અવયવાઃ, આ પ્રકારે સૂક્ષ્મ શરીરના 17 અવયવ છે કહેવામાં આવ્યું. આમ સૂક્ષ્મ શરીરનો આપણને પરિચય આપવામાં આવ્યો.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.